स्वाध्याय 14.2 प्रश्न नंबर 3 અહીં આપણને એક માહિતીનું આવૃત્તિ વિતરણ આપેલું છે, જેમાં 200 કુટુંબ દ્વારા જે માસિક ખર્ચ કરવામાં આવે છે એની વિગતનું આવૃત્તિ વિતરણ આપેલું છે. 1000 થી 1500 રૂપિયા ખર્ચ થતા હોય તેવા 24 કુટુંબ છે. એવી રીતના તમામ આવૃત્તિ વિતરણ અહીંયા આપણે 4500 થી 5000 સુધીના રૂપિયાનો ખર્ચ થતો હોય માસિક એવા કુટુંબની સંખ્યા સાથેનું તમામ આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કીધું છે કે આ આવૃત્તિ વિતરણ ઉપરથી એનો બહુલક આપણે શોધવાનો છે. ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, સતત ને સતત હું એટલા માટે કહું છું કે જેથી કરીને તમને એ યાદ રહી જાય અને ઝડપથી તમે સરળતાથી આ દાખલો ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જ્યારે પણ બહુલક શોધવાનો હોય ત્યારે આપણે સૌથી પહેલું કામ બહુલક વર્ગ નક્કી કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, બહુલક વર્ગ નક્કી કરવા માટે આપણે આવૃત્તિની કોલમની અંદર જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ એટલે કે મહત્તમ આવૃત્તિ કઈ છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સૌથી મહત્તમ આવૃત્તિ જે છે એ છે 40. અહીંયા જુઓ, 40 થી કોઈ પણ મહત્તમ આવૃત્તિ નથી, માટે સૌથી મહત્તમ આવૃત્તિ જે થઈ છે એ છે 40. તો એની સામે જે વર્ગ અંતરાલ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો બહુલક વર્ગ થાય. તો સૌથી પહેલા આપણે અહીંયા બહુલક વર્ગ કયો છે એ લખીશું. તો અહીં બહુલક વર્ગ 1500 થી 2000 છે. આટલું નક્કી કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સૂત્રની અંદર જે કિંમતોની જરૂર છે એ તમામ કિંમતો આપણે નોંધવાની છે અને નક્કી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણો બહુલક વર્ગ બને છે એની સામે જે પણ આવૃત્તિ છે એને આપણે F1 તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે બહુલક વર્ગ હોય એની સામે જે આવૃત્તિ છે એને આપણે F1 કહીશું. એની પહેલાની એટલે કે જે તરત પહેલાં આવેલી છે એ આવૃત્તિને આપણે વિદ્યાર્થી મિત્રો F0 તરીકે ઓળખીએ છીએ, અને એના પછી જે તરત આવેલી આવૃત્તિ છે એને વિદ્યાર્થી મિત્રો આપણે F2 તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દરેક કિંમતો નોંધવાની છે. તો સૌથી પહેલાં F0 = 24, F1 = 40, F2 = 33. હવે આપણે સૂત્રમાં જરૂર પડવાની છે વર્ગ લંબાઈની. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં કીધું હતું એમ, અને વારંવાર મધ્યકના દાખલાઓની અંદર પણ આપણે જોઈ ગયા છીએ કે વર્ગ લંબાઈ શોધવી કઈ રીતે, તો કે ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરવાની, એટલે કે 1500 માંથી 1000 બાદ કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળશે 500. તો અહીંયા આપણી વર્ગ લંબાઈ થશે 500. હજુ આપણે જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો એલની. તો એલ ક્યાંથી મળે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણો બહુલક વર્ગ જે છે એની જે અધ સીમા છે એને આપણે એલ તરીકે ઓળખીએ છીએ, એટલે કે 1500. અધ સીમા જે નીચેની જે સીમા છે એને આપણે એલ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બધી કિંમતો નક્કી થઈ ગયા પછી બહુલકનું સૂત્ર જે આપણે ફરજિયાતપણે યાદ રાખવાનું છે, બહુલક Z = L = F1 - F0 / 2F1 - F0 - F2 × H. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમામે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે અહીંયા જે કિંમતો નક્કી કરેલી છે એ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકવાની છે. તો L = 1500 એટલે કે 1500 F1 એટલે કે આપણી જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ 40 માઇનસ F0 એટલે એની પહેલાની આવૃત્તિ 24, 2F1 એટલે કે F1 જે આવૃત્તિ હતી એને 2 વડે ગુણવાના એટલે કે બમણા, તો 40 × 2 = 80 માઇનસ F0 એટલે કે 24 માઇનસ F2 એટલે કે 33 × H એટલે વર્ગ લંબાઈ 500. વિદ્યાર્થી મિત્રો, અગાઉ કીધું એમ સૌથી પહેલાં આપણે આ જે ઝુમખું છે એનો જવાબ લાવવાનો છે ફરજિયાત. ત્યાં સુધી આપણે 1500 ને એમને એમ ખેંચીશું. 1500 + 40 માંથી આપણે 24 કાઢીએ, બાદબાકી વિદ્યાર્થી મિત્રો
40માંથી આપણે 24 કાઢવાના છે. તો અહીંયા 10માંથી 4 જશે તો 6, 3માંથી 2 જશે તો 1, એટલે કે અહીંયા બાદબાકી થશે 16. અહીંયા આપણે 24 અને 33 બંને માઇનસ છે, એટલે પહેલાં આપણે માઇનસ માઇનસનો જે માઇનસ સરવાળો કેટલો થાય છે એ આપણે કરીએ તો 4 ને 3 7 અને 3 ને 2 5, એટલે કે 57 ગુણ્યા એચ એટલે કે 500. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1500 ના 1500, 16 ના 16, 80માંથી આપણે 57 કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 0માંથી 7 ન જાય એટલે 10 કો, અહીંયા 10માંથી 7 જાય તો 3 અને 7માંથી 5 જાય તો 2, એટલે આની બાદબાકી થશે 23 ગુણ્યા એચ એટલે 500. અહીંયા વિદ્યાર્થી મિત્રો 23માંથી આ કોઈ સાથે છેદ ઉડતા નથી, માટે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા આપણે છેદ બરાબર 1500 વત્તા 16 50 80, 80ની પાછળ 2 મીંડા, તો 8000 છેદમાં 23. વિદ્યાર્થી મિત્રો હવે આપણે 8000 ને 23 વડે ભાગવાના છે, તો 8000 ભાગ્યા 23, તો અહીંયા 23નો ઘડિયો કદાચ ન આવડતો હોય તો આપણે ગુણાકાર કરીને પણ આપણે એ ભાગાકાર કરવાનો છે. તો 23 2 46 23 3 69 23 ગુણ્યા 4 ના આવડતો હોય તો આપણે ગુણાકાર કરીને પણ ઘડીઓ બનાવી શકીએ. 4 તરી 12 નો બગડો વધી પડી, 1 4 2 8 ને 1 9 92, તો અહીંયા 80 કરતા 92 છે એ વધી જાય છે, માટે 23 3 69. 0માંથી 9 કાઢીએ એટલે અહીંયા આપણે 10 કો, અહીંયા 7, 10માંથી 9 જશે તો 1, 7માંથી 6 જશે તો 1, અહીંયા આપણે આ 0 ઉતારીએ એટલે 110. હવે 23 5 100, તો અહીંયા 23 4 92 એ આપણો ભાગ ચાલે છે, માટે 23 4 92, અહીંયા આપણે 10 કો લઈએ, 0, 10માંથી 2 જશે તો 8, 0માંથી 9 ના જાય એટલે અહીંયા ફરીથી 10 કો, 10માંથી 9 જશે તો 1, હવે આપણે આ 0 ઉતારીશું. હવે વિદ્યાર્થી મિત્રો 180, તો 23ના ઘડિયામાં જ્યાં સુધી આપણે 180થી વધી ન જાય ત્યાં સુધી આપણે એ ઘડિયો નોંધવાનો છે. તો અહીંયા 23 9 9 તરી 27નો સાતડો વધી પડી 2 9 2 18 ને 2 20, 207, તો આનાથી વધી જાય છે, માટે 23 ગુણ્યા 8, 8 તરી 24નો ચોગડો વધી પડી 2 8 2 10 ને 2 12, એટલે 124, 8 તરી 24નો ચોગડો વધી પડી 2 8 2 16 ને 2 18, સોરી 184 થશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 23 8 પણ વધી જાય છે, તો આપણે 23 ગુણ્યા 7 કરીશું, તો 7 તરી 21નો એકડો વધી પડી 2 7 2 14 ને 2 16, એટલે કે 161, તો 23 7 161. અહીંયા આપણે બાદબાકી કરીએ તો 10માંથી 1 જશે તો 9, 7માંથી 6 જશે તો 1, 0 અહીંયા આપણે નથી અને ઉતારીએ છીએ, માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. હવે 190, તો અહીંયા 8 આપણો ભાગ ચાલશે, 184, 190માંથી 184 જશે તો 6, હવે આપણે 0 ઉતારીશું તો 60, 23 2 46, 23 3 69 વધી જશે, માટે 23 2 46, અહીંયા આપણને 347.82 એ આપણને એનો જવાબ મળે છે. તો 347.82 અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો 7 ના 7 4 ના 4 5 ને 3 8, એટલે કે 1847.82 એ આપણો બહુલક થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મધ્યક પણ શોધવાનો કીધો જ છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ 14.1માં, તો એ રીતે તમારે અહીંયા પ્રશ્ન 3નો મધ્યક એ જાતે તમે ગણી શકશો.